गुजरात राज्य योग बोर्ड भुज नगरपालिका तथा आरोग्य विभाग ना संयुक्त उपक्रमे वोर्ड नंबर 8 मा जूनी रावलवाड़ी में आवेल महेश्वरी समाजवाड़ी खाते कोरोना रसीकरण ना कार्यक्रम नो आयोजन करवामां आवेल हतुं। रसीकरण केम्प में आ विस्तार में रहता 45 वर्ष थी उपरनी वयना लोकोने रसी आपवामां आवेल हती। उपस्थित अग्रणीओए लोकोने रसी लेवा अपील करी हती। गुजरात राज्य योग बोर्ड भुज नगरपालिका गुजरात सरकार आरोग्य विभाग द्वारा संयुक्त उपक्रमे आज रोज रसीकरण केम्पन आयोजन वोर्ड नंबर 8 मध्य महेश्वरी समाजवाड़ी मध्य राखवामां आवेल छे। आ केम्पनी अंदर आप जोई रह्या छो के लोको बहोळी संख्या में रसी लई रह्या छे। हूँ आपना माध्यम द्वारा भुजना नगरजनों ने विनंती करूँ छूँ, अपील करूँ छूँ कि आवनारा समयनी अंदर रसीकरणनी झूंबेश चालू छे एमां जोड़ाओ, रसी लो, रसीना भ्रामक प्रचारोथी दूर रहो। कोरोना वधतो जाए छे, कोरोनाथी बचवा माटे रसी आपणी पासे एकमात्र इलाज छे, એટલે રસી ન લીધી હોય તો તાત્કાલિક અસલથી રસી લો। આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર અને નગરપાલિકા ભુજ આ ત્રિવેણી સંગમના સાનિધ્યમાં આજે 14 તારીખના જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ છે ત્યારે આજના દિવસે અમે અમારા વોર્ડ નંબર 8માં ભુજ નગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સાનિધ્યમાં આજે રસીકરણ ઉત્સવનો કાર્યક્રમ રાખેલું છે। ખાસ કરીને આપ સૌ જાણો છો કે બીજા લહેરની જ્યારે કોરોના વધારે પ્રમાણમાં પ્રસરી રહ્યું છે ત્યારે લોકોને આપના માધ્યમથી હું અપીલ કરું છું કે કોરોનાને ભગાડવા માટે આપણે સમયસર રસી લેવી જરૂરી છે। રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા જ્યારે રસી માટેના આવા જ્યારે રસીકરણ ઉત્સવ માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક લોકોને અપીલ કરી છે અને આહ્વાન આપ્યું છે કે રસીકરણને આપણે એક ઉત્સવની જેમ મનાવીએ અને લોકો સમયસર રસી લે। કોરોનાથી બચવા માટે અત્યારે આપણી પાસે એક જ વિકલ્પ છે કે સમયસર જે લોકો 45 વર્ષથી ઉપરના ઉંમરના છે એમને રસી લેવી જરૂરી છે। રાજ્ય સરકારે પણ વિવિધ અર્બન હેલ્થ સેન્ટર છે, CHC છે, શહેરી વિસ્તારમાં આવતા પણ અર્બન હેલ્થ સેન્ટરોમાં અને ગ્રામ્ય કક્ષાએ પણ સારી એવી સુચારુ વ્યવસ્થા કરી છે, ત્યારે લોકોને હું અપીલ કરું છું કે આપણે સૌ સમયસર અર્બન હેલ્થ સેન્ટરમાં જઈ, CHCમાં જઈ અને રસી લેવી જોઈએ। ખરેખર અત્યારે આપણે સૌએ માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ, 2 ગજની દૂરી અને જેટલી બને એટલી આપણે સાવધાની વર્તવી જોઈએ। આજે જ્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આરોગ્ય વિભાગ અને નગરપાલિકાએ ભુજના સમગ્ર શહેરીજનોને સમયસર રસી મળે અને કોઈપણ જાતની તકલીફ ન મળે એના માટે અમારા પતંજલિ અને ખાસ કરીને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જે જિલ્લાના કોચ છે ભાઈ શ્રી વિજયભાઈ શેઠ, નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર અને જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉક્ટર કન્નડ સાહેબના સતત પ્રયત્નોથી આજે ભુજના મહેશ્વરી સમાજવાડી જૂની રાવલવાડી મધ્યે સવારે 9 થી 1 વાગ્યા સુધી રસીકરણનું કેમ્પ રાખેલું છે। સમગ્ર જે શહેરીજનોને હું ફરીને વિનંતી કરું છું કે આપ સૌ આ રસીકરણ ઉત્સવનો લાભ લો અને કોરોનાની મહામારીને આપણે સૌ સાથે મળીને ભગાડી। વિજયકુમાર શેઠ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નક્કી કરેલ યોગ કોચ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિર્દેશન અનુસાર 11 થી 14 તારીખ સુધી જે રસી મહોત્સવ મનાવવામાં આવે છે એની અંદર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ભુજ નગરપાલિકા તેમજ આરોગ્ય વિભાગ તરફથી એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે રસીકરણનું એક સારું એવું કેમ્પ કરીએ તો એ સ્થળ માટે અમે એવું સ્થળ નક્કી કર્યું કે ત્યાં જ્યાં ઓછામાં ઓછા રસીકરણ થયા છે તો જૂના રાવલવાડીમાં મહેશ્વરી સમાજની જે જગ્યા છે એ જગ્યા ઉપર અમે નક્કી કરી અને રસીકરણ અહીંના જે આરોગ્ય કેન્દ્ર છે તેમાંથી બધી વિગતો લઈ અને ઘણી જ મોટી સંખ્યામાં સરકારના આદેશનું ધ્યાન રાખીને, ડિસ્ટન્સિંગ રાખીને, માસ્ક પહેરીને બધા રસી માટે આવ્યા છે અને અમારી બધાને અપીલ છે કે બધા આ જ રીતે રસીકરણનો લાભ લઈ અને વેક્સિનેશન કરાવે એવી બધાને નિમંત્રણ વિનંતી છે।